રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં મેઘમલ્હાર પર્વ એટલે કે મોન્સૂન ફેસ્ટિવલને શરૂ થયેને હજુ તો 2 દિવસ થયા છે, ત્યાં જ મોન્સૂન ફેસ્ટિવલના એજન્સીની 2 દરકારી સામે આવી છે. ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન અહીંનું સૌંદર્ય સુરેકરાએ ખીલી ઉઠે છે, જેને નિહાળવા માટે પ્રવાસીઓ ડાંગ જિલ્લા તરફ આકર્ષિત થાય એવા પ્રયાસો રાજ્ય સરકાર મોન્સૂન ફેસ્ટિવલના માધ્યમથી કરોડોના ખર્ચે આયોજન કરે છે અને આ સમગ્ર 1 મહિના સુધી ચાલનારા ફેસ્ટિવલને એજન્સીને સોંપવામાં આવે છે. તાજેતરમાં એટલે કે રવિવારે 30 જુલાઈએ રાજ્યના પ્રવાસન મંત્રી મોરુભાઈ બેરાના વરદ હસ્તે મોન્સૂન ફેસ્ટિવલને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. હજુ ફેસ્ટિવલ ખુલ્લું મૂકીને માત્ર 2 જ દિવસ થયા છે, ત્યાં જ તો તે માર્ગો ઉપર લગાવેલા હેડિંગ્સ તદ્દન હલકી કક્ષાના હોય માત્ર 2 દિવસમાં જ ફાટી ગયા છે. તેમજ રાત્રિના સમયે સાપુતારાનું સ્વાગત સર્કલ ઝગમગી ઉઠે તે માટે સમગ્ર સર્કલની આજુબાજુ લાઇટિંગ કરેલી હતી, તે પણ માત્ર 2 દિવસમાં જ અડધી શણગારેલી લાઇટિંગ તેમજ મેઘમલ્હાર પર્વ લખેલા લાઇટિંગ બોર્ડ બંધ થઈ ગયા છે, જેથી કહી શકાય કે એજન્સી 1 મહિના સુધી ચાલનારા મોન્સૂન ફેસ્ટિવલમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. આ સમગ્ર બાબતની દેખરેખ ગુજરાત પ્રવાસન નિગમના ઉચ્ચ કક્ષાના અધિકારીના નેજા હેઠળ રહે તે જરૂરી બન્યું છે. હેમંત હડસ, ZSTV, સાપુતારા.